અકસ્માત સાબરકાંઠા જિલ્લામાં ઈડર ખેબ્રહ્મા સ્ટેટ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના રોંગ સાઇડમાં આવી રહેલા ટેમ્પોએ બાઇક ચાલકને અડફેટે લીધો બાઇક ચાલકને ટક્કર મારીને ટેમ્પો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે ઘાયલ બાઇક ચાલકને સાબર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ટેમ્પો ચાલક સામે સ્થાનિકોમાં ભારે રોષ છે ત્યારે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ તો અકસ્માતની આ જે ઘટના છે આપ જોઈ શકો છો ઈડર ખેડ્રામાં સ્ટ્રીટ હાવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોંગ સાઇડમાં એક ટેમ્પો ત્યાંથી આવી રહ્યો છે અને ત્યારબાદ ત્યાં અકસ્માત થાય છે બાઇકને ટક્કર મારે છે આ ટેમ્પો અને ત્યારબાદ ટેમ્પો ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અક આણંદ શહેરમાં અમદાવાદના બ્રિજ ઘટના થતા થતા રહી ગઈ બેફામ કાર અકસ્માત જો કે આ બનાવમાં કોઈ નથી થઈ ઉપરાંત કાર ચાલકે પણ કરી ચોકડી પાસે કાર ચાલકે કાર ડિવાઇડર પર ચડાવી દીધી હતી કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જોકે આસપાસના લોકોએ કાર ચાલક અને કારમાં સવાર તમામ નશાની હાલતમાં હોવાનું જણાવ્યું કારમાં સવાર લોકો સ્થાનિકો સાથે દાદાગીરી કરતા પણ દેખાયા હતા અને કાર ચાલક નશામાં હોવાથી તે અન્ય કારમાં બેસીને ફરાર થઈ ગયો હતો અમદાવાદના પોર્ટ પરથી કિલોથી વધુનો કોકેન કબજે કર્યું છે દસ કરોડથી વધુની કિંમતનું કોકેન કબજે કરવામાં આવ્યું છે અન્ય વસ્તુની આડમાં કોકેન છે તે લાવવામાં આવતું હતું રાજકોટમાંથી આતંકવાદી ઝડપાયા બાદ પોલીસ તંત્ર એલર્ટ બન્યું જેતપુરમાં એસઓજીએ બંગાળી કારીગરોને મકાન ભાડે આપતા બાર આસામી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક આતંકવાદી જેતપુર સોની બજારમાં કામ કરી ચૂક્યો હતો ઝડપાયેલ સૈફ નવાઝ નામનો આતંકવાદી જેતપુરમાં પાંચ વર્ષ સુધી સોની કામ કર્યું હતું જેતપુરમાં અંદાજીત ત્રણસો જેટલા બંગાળી કારીગરો કામ કરે છે જેતપુરમાં બંગાળી કારોગરોના નામની નોંધણી રાખવા માટે એસઓજી દ્વારા સૂચના આપવામાં આવી છે પોલીસે બાર આસામી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો બાર આસામી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અહીં વાત કરીએ તો જેતપુરમાં લગભગ અંદાજે ત્રણસો જેટલા બંગાળી કારીગરો છે તેઓ કામ કરે છે અને અત્યારે જાહેરનામાના ભાગને લઈને બાર જેટલા લોકો સામે ગુનો નોંધાયો છે બંગાળી કારીગરોને જો આપ ત્યાં કામમાં રાખો છો તો તેમની તમામ માહિતી લેવી પડશે તે પ્રકારે જે જાહેરનામું છે તે જાહેર કરાયું છે બહારના ખાદ્ય પદાર્થ આરોગતા પહેલા જો ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળ જોવા મળે છે વડોદરામાં આરોગ્ય વિભાગે જે સેમ્પલ લીધા હતા તેના નમૂના ફેલ થયા છે એપ્રિલ મે અને જૂન માસમાં લેવામાં આવેલા સેમ્પલમાંથી ઓગણીસ નમૂના ફેલ થયા છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ત્રણસોથી વધુ સેમ્પલ લીધા હતા પનીર ચટણી કપાસિયા તેલ વનસ્પતિ ઘી આઇસ્ક્રીમ તુવેર અને દાળના સેમ્પલ ફેલ નીકળ્યા છે પનીરના સેમ્પલ ફેલ છે આઈસક્રીમના સેમ્પલ ફેલ છે વનસ્પતિના સેમ્પલ ફેલ છે કપાસિયા તેલના સેમ્પલ પણ ફેલ છે એટલે અલગ 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 પ્રકારના સેમ્પલો ફેલ આવેલા છે એ જ સેમ્પલો ફેલ જાહેર થયેલા છે એના અનુસંધાને તેઓ સામે આરએસીની એટલે એક્ઝ્યુડિકેટિંગ ઓફિસરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે

સુરત શહેર પોલીસે એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે જેમાં જે લોકો ભયજનક રીતે વાહન ચલાવતા હોય તેનો વીડિયો કે ફોટો તેના પર મોકલી આપે નંબર પર મોકલેલ વીડિયોના આધારે પોલીસ કડક પગલા લેશે બાળકની નાની ભૂલ અકસ્માતને આમંત્રણ આપી શકે છે સુરતના બારડોલીના અલંકાર ટોકીઝ નજીક ખાતર ભરેલી ટ્રક ભુવો પડતા ફસાઈ ખાતર ભરેલી ટ્રક ફસાતા આવતા જતા વાહનોને હાલાકી પડી હતી ટ્રકનું પાછળનું ટાયર ભૂવામાં ફસાઈ ગયું હતું ઘટનામાં કોઈને જાનહાની નથી થઈ તો ટ્રકમાં જે ખાતર ભરેલું હતું તે ખાતર ભરેલું ટ્રક છે તે ભૂવામાં ફસાઈ ગયું હતું જે પ્રકારે આપ જોઈ પણ શકો છો જે ભુવા છે ભુવારાતને કારણે અવરજવર કરતા જે વાહનો છે તે પણ ભૂવામાં ખાબકી જતા હોય તેવા બનાવો સામે આવ્યા છે ફ્લેવ વિશ્વવિખ્યાત શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચમાં નાહવા પર પ્રતિબંધ શિવરાજપુર બીચ ખાતે આગામી એકત્રીસ ઓગસ્ટ સુધી નાહવાની તેમજ વોટર સ્પોર્ટ્સની મનાઇ કરવામાં આવી છે સમુદ્રમાં કરંટ હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને એકત્રીસ ઓગસ્ટ સુધી નાહવાની સ્વિમિંગ જેવી તમામ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શિવરાજપુર બીચ પર મોન્સૂન સિઝનને કારણે દરિયો તોફાની હોવાથી સુરક્ષાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે જિલ્લા મજીસ્ટ્રેટે શિવરાજપુર બીચના પાંચ કિલોમીટર વિસ્તારમાં તમામ એક્ટિવિટી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે એક બ્રેક માટે પરંતુ તે પહેલા નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર વિદ્યાર્થીઓ માટે આઈકોન દુનિયામાં ભારતનું આજે વિશ્વ આદિવાસી દિવસ તાપીના કુણસદામાં કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉજવણીમાં હાજર રહેશે તહેવારોમાં મોંઘવારીનો ટ્રીપલ અટેક ટામેટા ફળો બાદ લસણના ભાવ આસમાને મુન્દ્રા પોર્ટ પરથી ડીઆરઆઈએ એક કિલોથી વધુનો કોકીનનો જથ્થો કબજે કર્યો અન્ય વસ્તુની આડમાં દસ કરોડનું કોકીન ઝડપાયું